તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આજે મહત્વનો દિવસ રહ્યો, જેમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવ જાહેર કર્યા હતા. ગત વર્ષની સરખામણીએ 150 થી 200 રૂપિયા જેટલો પ્રતિ ટન દીઠ વધારો અપાયો. ખેડૂતોને આ વર્ષે હજુ પણ વધારે ભાવની આશા હતી. કામરેજ સુગરે ખેડૂતોની આશા કરતા વધુ ભાવ જાહેર કરતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી. પોષકક્ષમ ભાવો આપવાની બાબતમાં ખેડૂતો હર હંમેશ ચિંતા સેવતા હોય છે, પણ ભારત વર્ષમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો સૌથી સારા ભાવ એફઆરડી કરતા પણ આપ્યો હોય છે. એટલે આજે ખેડૂતોને આશા છે કે ખૂબ જ સારા ભાવો પડશે, અને આવનારા દિવસોમાં જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં જે રીતે પ્રભાવથી ઉત્પાદન ઘટી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ વૈજ્ઞાનિક ધોરણે ખાસ કરીને શેરડીનું ઉત્પાદન થાય એ દિશાના પ્રયત્ન કરવાની ખાસ તાતી જરૂરિયાત છે. વ્યવસ્થાપક બોર્ડે ગત વર્ષના શેરડીના જે ભાવો 3351 થી 3551 સુધીના પાડેલા છે, છેલ્લા 4 વર્ષથી અમારા વહીવટ દરમિયાન 1000 રૂપિયાનો વધારો શેરડીના ભાવમાં અમે આપી શક્યા છે. ગયા વર્ષે આ વર્ષમાં ગયા વર્ષે 3206 મળેલા, અને આ વખતે 3356 મળેલા, 150 રૂપિયાનો ભાવ વધારો થયો. અન્ય સુગર મિલો કરતા અન્ય સુગર મિલોનો ભાવ આવે તે પ્રમાણે જે કામરેજ સુગરનો ભાવ ગણીએ તો એના 3551 છે, 3351 છે, આપણો 3356 એટલે 5 રૂપિયા વધારે છે. ચલથાણ સુગરનો 3206 રૂપિયા 3206 આવ્યો છે, એની કરતાં આપણે 200 રૂપિયા વધારે છે. બારડોલીના 3423 આવ્યા છે, એને લગભગ આપણે 70 રૂપિયા જેટલો વધારો ભાવ ઘટાડો છે, ઘટાડો છે. ગયા વર્ષની કમ્પેરિઝનમાં જે 150 રૂપિયા જે વધારા આપ્યા છે એટલે ખેડૂતોને સંતોષ છે. ખર્ચા વધારાને જે ભાવ વધારા આપ્યા છે એટલે સંતોષ છે. કાપણી વાહટુકમાં વધી ગયું છે, ચાલુ 100 રૂપિયા જેવું, ને બીજા ખેડૂતોને 150 રૂપિયા પ્લસ થયા એટલે સંતોષકારક ભાવ છે.